સેવ વોટરનો એવોર્ડ જો કોઈને આપવો હોય, જૈન સાધુને સેવ વોટરનો એવોર્ડ આપી શકે. રોજના લાખો ગેલન વોટર આ જૈન સાધુ બચાવી રહ્યા છે. ઘણાને એમ થતું હોય શું લીધું છે, શું માંડ્યું છે દીક્ષામાં, દીક્ષા દીક્ષા દીક્ષા. ભલા માણસ સંસારમાં રહેત ને તો એટલા ભાગનું પાણી એના ભાગે પણ જાત, તો તારા ભાગે ઓછું આવત. એ નીકળી ગયા, પાણીની વિરાધનાથી બચી ગયા. તમે વોશિંગ મશીનની અંદર કેટલા, હું મુલુંડમાં હતો, એક માણસે કાપ કાઢતા હતા અને એ જ વખતે એક બેને પોતાની વહુ સાથે એન્ટ્રી મારી, મોટા મહારાજને વંદન કરીને આમ પાછા નીકળતા હતા. અને બહેનોની યાદ હતા, હા હા હા, એ અમારા અપાશ્રમમાં આવે ને તો આમ નજર ફરી જાય, તમારા ઘરે આવે તો આમ ફરી જાય. આ ટેબલ ક્લોથ કેટલું સરસ, આ બારીના પડદા કેટલા સરસ, આ સિન્ટેક્સની ટાંકી ક્યાંથી લઈ આવ્યા. મને તો છે ને હવે તમને લોકોને કોઈના ઘરે અમારા પગલા હોય ત્યારે લઈ જવાની ઈચ્છા જ નહીં થાય. અમે મુંબઈની અંદર એક જગ્યાએ ચોમાસું પરિવર્તન હતું એટલે બધાને લાવવા તો પડે જ. હવે પરિવર્તન વાળા ભાઈ કે સકળ સંઘના મારા ઘરમાં પગલા કરાવાય, નવું ઘર, અમે નીચે બેઠા હતા અને આવનારા બધા ઉપર છું, આજ નીચે જોડે જુએ. મેં કીધું ભાઈ હું ઉપર નથી, હું નીચે બેઠો છું. મારે સાહેબ જરા એનું રૂફ જોતો હતો, એનું સીલિંગ જોતો હતો, એનું ફેન જોતો હતો. તારી ભલી થાય, કોકના ઘરમાં તું એના માટે આવીશ, તમને ક્યાંય લઈ જવા એવા નથી, ક્યાંય સખણા રહ્યો એમાં નથી. હવે આવતા રવિવારે પેલી વાડીમાં લઈ તો જવા છે પણ પ્રોબ્લેમ છે. ઓલા બેનની નજર ફરી ગઈ, આમ જોયા, એમાં એને મારા સાહેબને જોઈ લીધો. બહાર નીકળ્યા, હું પણ બહાર ગેલેરીમાં જ હતો ત્યાં મેં એને સાંભળ્યા દાદરા ઉતરતા, જો જો કપડા આમ ધોબાય, તારી ભલી થાય. એમાં વહુને હું આટલું બધું કહેવાની જરૂર છે, સાધુ મહારાજ સાહેબ ઘસી ઘસીને કાપ કાઢતા હતા, તો જો કપડા આવી રીતના ધોવાય, સાસુ એને જ કહેવાય, નિમિત્ત મળ્યું નથી ને વહુને. સેવ વોટર, એક સાધુ ઉકાળેલું પાણી વાપરે, ચોમાસાની અંદર પણ લિમિટેડ પાણી વપરાય, તમે તો બાથરૂમ અને ટોયલેટ જાઓ, ફ્લશ ફ્લશ, એક સાથે બે ચાર લીટર પાણી ચાલ્યું જાય. અને અમારા મહાત્મા, હું કહીશ તો તમને કદાચ ક્યાંક દુગુંછા થઈ જશે, એટલા અંથા ટોક્સી જેટલા પાણીમાં સ્થંડિલની શુદ્ધિ કરી લે, આ સાધુ છે. કારણ કે એને દેખાય છે એક એક પાણીના ટીપામાં અસંખ્ય જીવ છે, સાધુ જીવ રક્ષા માટે પાણીની રક્ષા કરે છે. હું તમને કહું છું, બે વિશ્વયુદ્ધ થઈ ગયા, જો ભવિષ્યમાં ત્રીજું વિશ્વયુદ્ધ થશે એ પાણી માટે વિશ્વયુદ્ધ થશે, એટલી હદે પાણીની અછત થશે. નવસારી વાળા એમ નહીં સમજતા, અમારે ત્યાં પાણીના પૂર હાલ્યા ગયા. બોલો હાલ્યા ગયા, એ ક્યાં ગયા, ક્યાં ગયા, સેવ કર્યું કઈ, કુછ નહીં. ખંભાતની અંદર આજે પણ ટાંકા હોય છે, ટેરેસ ઉપર ટાંકું હોય, ટાંકાની અંદર વરસાદનું પાણી સેવ કરી લે, એટલે આઠ મહિનાની અંદર ક્યારેક પાણીની દુકાળ આવે, પાણીનો દુકાળ આવે તો એ પાણીથી પોતાનું કામ ચલાવે. ભૂતકાળની અંદર આવા ટાંકાઓ રહેતા હતા, જમીનની અંદર પણ ટાંકાઓ રહેતા હતા. સેવ વોટર, સેવ ટ્રીઝ.